દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજે સોમવારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ મહાદેવજીના દર્શન કરી પ્રાંત આરતી તેમજ ધ્વજારોહણ કર્યું હતું. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર મહાદેવ મંદિર ખાતે ઉમટી પડી પ્રાંત આરતીની સાથે શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એ સ્વાભાવિક છે કે જ્યારે વધારે વરસાદ આવે, પૂર આવે, રસ્તા ઉપર પાણી ફરી વળે, રસ્તાઓ ઓવરટોપ થાય અને કેટલીક જગ્યાએ પાણીના નિકાલ માટે રસ્તા પર તોડવા પડે, આવી સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઘણા વિસ્તારમાં થઈ છે. લગભગ 400થી વધુ રસ્તા છેલ્લા 5 દિવસથી જે બંધ થયેલા હતા, એને જેમ જેમ પાણી ઓછું થતું જાય એમ બધી જ જગ્યાએ માર્ગ મકાન વિભાગ દ્વારા રસ્તાઓનું જાળવણી કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને મને વિશ્વાસ છે કે જેવું પાણી ઓસરી જાય, અવર જવર કરી શકાય, વાહનો પણ આવી જઈ શકે એવું થશે, એટલે તરત જ 2 જ દિવસની અંદર બધી જ જગ્યાએ રસ્તાઓ જે અત્યારે બંધ છે એ ચાલુ થઈ જશે અને એનું મેન્ટેનન્સ પર કરવામાં આવશે. અને ચોમાસું પૂરું થયા પછી મોટા પ્રમાણમાં કાયમી રીતે જે મેન્ટેનન્સ, ડામરકામ, રસ્તાનું નવું કરવાનું કામ, કોઈ ગન્નારા તૂટી ગયા હોય તો આખા નવા બનાવવાનું કામ એ ચોમાસું પૂર્ણ થાય હાથ ઉપર લઈશું. અત્યારે તો ડાયવર્ઝન આપી અને બધા જ રસ્તા ચાલુ કરી દેવામાં આવ્યા છે.